અમદાવાદ વસ્ત્રાલ ખાતે હાર્દિક પટેલની વધતી જતી મુશ્કેલીઓને લઈને ગુજરાત પાસની ચિંતન શિબિર યોજાઈ. ગુજરાતભરમાં અનેક જગ્યાએ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સમૂહ લગ્નો ખાસ કરીને એવા પરિવારો માટે રાખવામાં આવતા હોય છે જે લોકો પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે ધામધૂમપૂર્વક પોતાની દીકરીના લગ્ન નથી કરી શકતા. ત્યારે અનેક સંસ્થાઓ અને સમાજસેવાઓ દ્વારા આવી દીકરીઓને માટે સમૂહ લગ્નનું આયોજન કરી હૂંફ આપી રહ્યા છે. ત્યારે આજે શહેરના ચાંદ્રોડિયા વિસ્તારમાં આવેલ અર્જુન ભગત આશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની આગેવાનીમાં પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા અર્જુન ભગત આશ્રમ ટ્રસ્ટીગણ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ચાંદ્રોડિયા વોર્ડ રાણીપ, વોર્ડ ગાટલોડિયા વોર્ડ અને નારાયણપુરા વોર્ડના કાર્યકરો સાથે લિખિયા પરિવાર મોરબી અને નવસારી સાથે મહિલા ભજન મંડળનો અથાગ પરિશ્રમ રહ્યો હતો. આ સમૂહ લગ્નમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને તમામ નવદંપતીઓના આશીર્વાદ આપવા સંત મહંતોની સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા ખાસ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અર્જુન ભગત આશ્રમ તેની સેવાકીય પ્રવૃત્તિને લીધે ખૂબ જ વિખ્યાત છે. આ આશ્રમમાં વિશાળ ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ગાયના સાણ અને ગૌમૂત્રમાંથી અનેક ઔષધિઓ આશ્રમમાં તૈયાર કરીને નજીવા દરે લોકોને આપવામાં આવે છે. માનવ સેવાના ભેગધારી એવા સદગત અર્જુન ભગતની સેવાની આ સર્વાની હાલ તેમના ભક્તો અને સેવકોએ યથાવત રીતે જાળવી રાખી છે, જેને અનુસંધાને આજે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન થકી ખરેખર અર્જુન ભગતને સાચી શ્રદ્ધાંજલિ આપી તેમ કહી શકાય. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશ્રમના ટ્રસ્ટગણ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્વયંસેવકો દ્વારા ખૂબ જ કુનેહપૂર્વક કરવામાં આવ્યું હતું. સાથે સમગ્ર કાર્યક્રમમાં મહિલા ભજન મંડળની વિશેષ સેવા રહી હતી. વિશાલ રાજપૂત, જયશ્રી, અમદાવાદ. આગેવાનીની અંદર તમામ કાર્યકર્તાઓને સાથે મળી અને જે પણ આગળ જે રણનીતિ ઘડાશે એની ચર્ચા કરી, આવનારા દિવસોમાં યુવાનો શું મહત્વનો રોલ ભજવી શકે, ત્યારબાદ જે EWSની બાબત છે, જે નિગમની લોનો છે એમાં પણ યુવાનોને ખૂબ તકલીફ પડી રહી છે, રોકવામાં આવી રહી છે, કાલે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવી રહી છે, લોન મળતી નથી, પેલા જ ખૂબ લાંબો ખર્ચો થાય એ રીતની પ્રક્રિયા કરાઈ રહી છે અને છતાં પણ લોનો મળતી નથી. મહત્વનો મુદ્દો છે 2018ના જે પરિપત્ર બાબતે સમાજનો મનુષ્ય ફેલાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છે બાબતે પણ યુવાનો ભૂમિકા ભજવી છે. પાસમાં પણ એમાં શું રોલ હશે એની પણ ચર્ચા કરવામાં આવશે અને તમામ સમાજના ન્યાયિક રીતે પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે અમારે પરિપત્ર બાબતે હાલ SC ST OBC અને જનરલ તમામ સમાજ લડત લડી રહી આવો અને હાઈકોર્ટમાં પણ આ પ્રશ્ન જયારે વિચારાધીન હોય ત્યારે તમામ સમાજની એ ફરજ બને છે કે LRDના પરિપત્ર બાબતે કંઈક ને કંઈક એવું નિરાકરણ આવે કે દરેક સમાજના યુવાનોને મહત્વ મળે, દરેક સમાજનું એમાં વર્ચસ્વ જળવાઈ રહે અને દરેક સમાજની માંગણી પૂર્ણ થાય, કોઈ પણ સમાજને અન્યાય ન થાય એ બાબતના સરકારશ્રી દ્વારા પ્રયત્ન થશે તો એમાં ખૂબ સફળતા મળશે અને સમાજના દરેક યુવાનોને રાહ મળી રહેશે.